तो अत्यार सुधी अनेक पेपर फूटवाना मामला सामे आव्या छे अने विद्यार्थीओना भविष्य जोखमाया छे, रोड़ाया छे, पण हवे भर्ती थया बाद पण कौभांड सामे आव्युं छे। कराई एकेडमी खाते पीएसआई नी भर्ती हती जेमां कौभांड आचरवामां आव्युं, निमणूक कोणी थई अने ट्रेनिंग कोण लेवा पहोंच्युं अने લાખોમાં સેટિંગ થયું હોવાનો પણ આક્ષેપ થયો છે। આ આક્ષેપ યુવા નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે। તો આ સમગ્ર મામલો શું છે અને આ અંગે તપાસ કેવી થવી જોઈએ તે અંગે વાત કરવા માટે આપણી સાથે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા જોડાયા છે। સ્વાગત છે આપનું જીએસટીવીમાં। જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ સમગ્ર કરાય એકેડેમીમાં જે તાલીમ લેવા માટે, ટ્રેનિંગ લેવા માટે જે માણસ પહોંચ્યો હતો તે ખોટો હતો, સમગ્ર મામલે આપે આક્ષેપ કર્યા હતા, પત્રકાર પરિષદમાં સંબોધી હતી, આ સમગ્ર મામલો જણાવશો। खास करीने मैं कहेवानुं के वर्तमानमां आपणे कही शकाय के जे पोलीसनी जे परीक्षा पूर्ण थई गया बाद एनो जे भाग होय छे जे तालीमनो होय छे अने लोकोने तालीम लेवानी होय छे, जेमां 382 ની સંખ્યામાં ઉમેદવારો પાસ થયા હતા અને કરાઈ ટ્રેનિંગ સેન્ટર ખાતે, અને કહી શકાય કરાઈ ટ્રેનિંગ સેન્ટર ખાતે પીએસઆઈ ની ટ્રેનિંગ અને જૂનાગઢ ચોકી જે છે ત્યાં એએસઆઈ ની ટ્રેનિંગ લેવા ટૂંકમાં દેવામાં આવતી હોય છે। ત્યાં જે ઉમેદવારો હાજર થયા હતા તેમાં અમને એક વ્યક્તિ પર શંકા પડી અને એ વ્યક્તિનું નામ હતું મયુર લાલજીભાઈ તડવી, જે સ્કોડ 5માં હતા અને કહી શકાય કે ચેસ્ટ નંબર 140 સાથે એ પોલીસ ટ્રેનિંગ સેન્ટર કરાય ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા હતા। એટલે આ વ્યક્તિ પર શંકા જતા અમને આ તમામ જે એના કહી શકાય કે આધાર પુરાવા હોય, આધાર પુરાવામાં ક્રોસ વેરીફાય કરવા માટે એના તમામ જે સોશિયલ મીડિયા એકાઉન્ટ, ફેસબુક થી ઇન્સ્ટાગ્રામ થી લઈને તમામ જે એકાઉન્ટ છે એને મેં ક્રોસ વેરીફાય કર્યા, અને જેમાં અમને ઘણી બધી એવી બાબતો સામે આવી કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારની પરીક્ષા પાસ જ નથી, એટલે કે પ્રિલિમિનરી નહીં, ફિઝિકલ નહીં, નમેન્સ પરીક્ષા એ પાસ જ નથી, અને એક એ પ્રકારના ડોક્યુમેન્ટ ઉભા કર્યા કે જેમાં એવું દર્શાવવામાં આવ્યું કે ભાઈ હું પરીક્ષા પાસ છું અને મારી પાસે આ નોકરીનો નિમણૂક પત્ર છે, અને એ નિમણૂક પત્રના આધારે એ વ્યક્તિ કરાઈ ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચે છે અને કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં એની એન્ટ્રી પણ મળી જાય છે ને, એ ખરેખર એક સૌથી મોટો પ્રશ્ન જે હોય તો એ જ છે કે એને એન્ટ્રી મળી જાય છે, એને જે બનાવટી સર્ટિફિકેટ જે ઉભા કર્યા છે એ બનાવટી સર્ટિફિકેટના જોરે એ વ્યક્તિ એન્ટ્રી લઈ લે છે। એટલે ત્યાં સુધી જે કહી શકાય કે લોકો છે, એટલે મીન્સ કે જે અધિકારીઓ છે એને ખ્યાલ નથી આવતો અને એને જે બનાવટી સર્ટિફિકેટ જે ઊભું કર્યું એ આ, અને ખરેખર તમે જોઈ શકો છો કે બહાર રાજ્ય પોલીસનો લોગો પણ છે, એટલે આપણે તમે વિચાર કરી શકો છો કે આપણે જે સરકારી દસ્તાવેજ છે એ દસ્તાવેજ સાથે ચેડા થયા અને એ વ્યક્તિને ટ્રેનિંગમાં એન્ટ્રી પણ મળી ગઈ, અને એક મહિના આ વ્યક્તિને ટ્રેનિંગ હમણાં નથી મળી, 2-5 દિવસથી નથી મળી, આ વ્યક્તિને ટ્રેનિંગ તો છે જાન્યુઆરીમાં મહિનામાં મળી ગઈ હતી, આપણે જાન્યુઆરી મહિનો પૂરો થઈ ગયો, ફેબ્રુઆરી મહિનો હવે પૂરો થવા આવ્યો, ત્યાં સુધી આ કોઈ બાબત કહી શકાય કે ઉજાગર થઈ જ નહીં। આ બાબત જ્યારે સામે આવી એટલે અમને ચોક્કસપણે લાગ્યું કે આ જાહેર જનતા જોગ આ બાબત મૂકવી જોઈએ અને જે પણ આમાં સત્ય હોય, જે પણ આમાં તથ્ય હોય એ તથ્ય સામે લાવવું જોઈએ। પ્રાથમિક બાબતો જે હતી એ પ્રાથમિક બાબતો મેં પ્રેસ મીડિયાના માધ્યમથી મૂકી અને પ્રેસ મીડિયા માધ્યમોએ આપના જેવા કહી શકાય કે જે મીડિયા મિત્રો છે એ મીડિયા મિત્રોના માધ્યમથી આગળ જ્યારે ચાલ્યા ત્યારે સરકારને આની ઉપર તપાસ કરવાની ફરજ પડી, અને ગઈકાલના રોજ એસપી, આઈજી અને બીજા જે કહી શકાય કે ઉચ્ચ અધિકારીઓ જે છે એમાં માનનીય શ્રી વિકાસ સાહેબ પણ આવી છે, એ લોકો કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં આ મયુર તડવી નામના ઉમેદવારની એને ક્રોસ વેરીફાય કર્યું, તો ખ્યાલ આવ્યો કે આ પણ યુવરાજભાઈ પ્રશ્ન એ થાય, જી ઉભા કરીને આવેલો છે, પ્રશ્ન એ થાય કે એ જે વ્યક્તિ હતો ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચી જાય છે ત્યાં સુધી કોઈ અધિકારીને આ મામલો સામે નથી આવતો, દેખાતો નથી, વેરિફિકેશનમાં પણ ક્યાંય જોવા નથી મળતું, એટલે આ તપાસમાં પણ કેટલા પ્રશ્નો ઉભા થયા છે? તપાસમાં પ્રશ્ન બેન એટલા માટે ઉભા થયા છે કે, અને હું ખુદ પણ આ બાબતે સવાલ કરી રહ્યો છું, કેમ કે જરૂરી છે કે વ્યક્તિને એન્ટ્રી મળી કઈ રીતે, કારણ કે જે તે વ્યક્તિ ટ્રેનિંગ સેન્ટરમાં હાજર થાય છે તો એને ત્યાં પોતાના રિઝલ્ટ એ દેખાડવાના હોય છે, બીજું કે ત્યાં તેના એને આઈડી પ્રૂફ જમા કરાવવાના હોય છે, એટલે આઈડી પ્રૂફ છે એને ક્રોસ વેરીફાય કરવામાં આવે છે, અને જે પરીક્ષા એને પાસ કરી છે એ પરીક્ષા પાસ થયેલા રિઝલ્ટ પણ એને ક્રોસ વેરીફાય કરાવવાના ત્યાં હોય છે, તો એવડી મોટી ચૂક હું નથી માનતો કે અધિકારીની આ નજર ચૂક થઈ હતી, આ કોઈ નજર ચૂક નથી, આ જાણી જોઈને આર્થિક સ્વાર્થ સાધવાના હેતુસર કરવામાં આવેલું કૃત્ય અથવા તો કહો કે ષડયંત્ર છે, આ ષડયંત્રનો ભાગ છે, આ ષડયંત્ર સામે આવ્યું છે, આ કવતરું સામે આવ્યું છે, ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે, ઓર્ગેનાઇઝ ક્રાઇમ સામે આવ્યું છે, અને સરકારે જરા પણ કહો જરા પણ ઢાક પીછાડો ન કરવો જોઈએ, આ વ્યક્તિને અંદર ઘૂસાડવામાં જે પણ છત્ર છાયા અધિકારીની રહી છે, રાજકીય છત્ર છાયા નથી કેતો, અધિકારીની છત્ર છાયા રહી છે, એ અધિકારીએ પણ એ અધિકારી ઉપર પણ એક્શન લેવા જોઈએ, કેમ કે ગઈકાલે જે માહિતી મળી એ પ્રમાણે કે ભાઈ આ જે મયુર તડવી છે
એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. હા ખાલી તમે વ્યક્તિને સસ્પેન્ડ કરી દેશો તો મતલબ આ પૂરું નથી જવાનું. અધિકારી સામે પણ એક્શન એટલા જ જરૂરી છે કે અધિકારીની બેદરકારી કે અધિકારીની લાપરવાહી અથવા તો અધિકારીના આર્થિક સ્વાર્થ સાધવાની નીતિથી આ વ્યક્તિ જે સિસ્ટમમાં દાખલ થયો છે અને એ વ્યક્તિ પણ એટલો જ જવાબદાર છે. જી, આ સિવાય 40 લાખની પણ ક્યાંક આપના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 40 લાખમાં સેટિંગ થયું હોવાનો આક્ષેપ પણ આપના દ્વારા કરવામાં આવ્યો હતો, તે અંગે પણ જણાવશો. ખાસ કરીને બેન કહેવાનું કે કદાચ આ મિસ ઇન્ફોર્મેશન છે અને કદાચ મેં કોઈ પણ પ્રકારની 40 લાખની આમાં કોઈ લેતી દેતી કહ્યું એનો ઉલ્લેખ કરેલ નથી. કદાચ મેં એવી વાત કરી હોય કદાચ એને બીજા ઇન્ટેન્શનમાં સમજવામાં આવી કે આ પ્રકારની જે પીએસઆઈના જે કેડરના લોકોને જ્યારે આ પ્રકારની કૌભાંડની વાત મળતી હોય છે ત્યારે 40 લાખ સુધી ભાવ બોલાતા હોય છે. કેમ કે ઉર્જા વિભાગમાં 21 લાખ કે તમારે બિન સચિવાલયમાં થવું છે 12 થી 15 લાખના ભાવ બોલાતા હોય છે. એ રીતે આમાં અલગ અલગ ભાવ બોલાતા હોય છે. એની ઉપર મારા પ્રોસ્પેક્ટિવ મારો ડાયમેન્શન મારો એ હતો કે એ હું વાત કરવા છે. એટલે આમાં 40 લાખ રૂપિયા લેવડ દેવડ થઈ છે એવો ખુલાસો મેં હજી સુધી કર્યો નથી અને કદાચ એવી માહિતી મારા સુધી નથી. તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે હવે વધુ એક વખત જે પણ ડોક્યુમેન્ટ છે તેનું વેરિફિકેશન થશે, ચકાસવામાં આવશે, એટલે કે મુશ્કેલી જે છે તે અન્ય તાલીમાર્થીઓને પણ પડશે. ખરેખર હું એ માનું છું કે આ મુશ્કેલી નહીં ગણાય. કેમ કે જે પણ વિદ્યાર્થીઓ ખરેખર મહેનત કરી હોય છે, ખરેખર લાયક હોય છે, આ પદ માટે હકદાર હોય છે, જેને ખરેખર દિવસ રાત મહેનત કરી હોય છે, જો હું એવું કહું છું કે હજી પણ આપણે જીએસટીવીના માધ્યમથી કહીએ છીએ કે આનું ક્રોસ વેરિફિકેશન થવું જ જોઈએ. અને ક્રોસ વેરિફિકેશન એટલા માટે થવું જોઈએ જેને કારણે સાચો રહી ન જાય અને ખોટો લઈ ન જાય. આ જે છે એ પ્રક્રિયામાં ભાગ છે. હું માનું છું કે અત્યારે જે ક્રોસ વેરિફિકેશન થઈ રહ્યું છે એ થવું જરૂરી છે. કેમ કે જે તે સમયે આ ક્રોસ વેરિફિકેશનમાં આ વ્યક્તિ છટકી ગયો છે તો હવે કોઈ પણ વ્યક્તિ ન છટકે એટલે આ ક્રોસ વેરિફિકેશન તો અત્યંત જરૂરી છે. ફક્ત પીએસઆઈ ની ભરતીમાં નહીં, તમામ ભરતીઓમાં થવું જોઈએ. અને પીએસઆઈ ની ભરતીની સાથે જુનાગઢમાં જુનાગઢમાં એએસઆઈ ના કેન્ડિડેટ પણ તાલીમ લઈ રહ્યા છે, ત્યાં પણ આ લોકોનું ક્રોસ વેરિફિકેશન થવું એટલું જ જરૂરી છે. અગાઉ પણ ઘણા બધા ભરતી કૌભાંડ સામે આવ્યા છે આપના દ્વારા જ. ઉર્જામાં પણ, ઉર્જા વિભાગમાં પણ ભરતી કૌભાંડનું આપના દ્વારા ઉજાગર કરવામાં આવ્યું હતું, તો કોઈ શીખ શા માટે લેવામાં આવતી નથી અને કોઈ બોધપાઠ શા માટે લેવામાં આવતું નથી, એ પણ પ્રશ્ન છે. ખરેખર એ તો સરકારની ઈચ્છાશક્તિ અને સરકારની નીતિ રીતિ જે છે એ દેખાડે છે. અત્યાર સુધીમાં જેટલા પણ કૌભાંડો છે, કદાચ આ વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવ્યો તો સરકાર કદાચ આને જાણી જોઈને સસ્પેન્ડ ન કરત, બરોબર છે? કારણ કે જે પણ કટકીનો ભાગ છે એ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે અને એક અધિકારી છે બીજા અધિકારીને બચાવે છે. એટલે આ જે નૈતિક મૂલ્યનું જે અધપતન થઈ ગયું છે ને એ પણ આના માટે જવાબદાર છે સરકારી તંત્ર, તો નો ડાઉટ. કેમ કે એની એકાઉન્ટેબિલિટી, અને ફક્ત એવું નહીં કે અધિકારીઓની એકાઉન્ટેબિલિટી, અધિકારીઓ સાથે પોલિટિકલ એકાઉન્ટેબિલિટી પણ આમાં ફિક્સ થાય છે, ગૃહ વિભાગ પણ આમાં ફિક્સ થાય છે, ગૃહ રાજ્યમંત્રી પણ આમાં ફિક્સ થાય છે. કેમ કે એની જવાબદારી હતી કે ગુજરાતના યુવાનોની એક સારી રીતે પરીક્ષા લેવી અને જે કર્મનિષ્ઠ અધિકારી હોય એ લોકોને જ નિમણૂક આપવી. હવે બેન તમે વિચારો, જે આ વ્યક્તિ ખરેખર પકડાયો છે, તમને શું લાગે છે આ જે વ્યક્તિ જે છે એ ખરેખર 5 IPS અધિકારી હોય એને રમાડી જાય? કેમ કે ભરતી બોર્ડ ના અધ્યક્ષ નું તમે નામ જાણો બેન, કે ભરતી બોર્ડ ના અધ્યક્ષ માન્ય શ્રી વિકાસ સહાય છે, વિકાસ સહાય સાહેબ છે, તમે બીજા બધા નામ જુઓ. આ બધા ભરતી બોર્ડ ના સભ્યો કોણ કોણ છે? તો કે પિયુષ પટેલ, તો કે કોણ? તો કે IPS. શ્રીમતી અર્ચના સિવરે, કોણ? તો કે IPS. વીરેન્દ્ર યાદવ, કોણ? તો કે IPS. નાયબ સચિવ TSNT. આ બધા બેન એટલા ઉચ્ચ અધિકારીઓ છે કે ખરેખર હું એમ કહું કાગડાને ફરક પણ કાગડાને તો ફરકવા ન દે. તો એક વ્યક્તિ, એક સામાન્ય વ્યક્તિ, મયુર તડવી નામનો વ્યક્તિ હોય સામાન્ય, એ 5 IPS ને રમાડી જાય, તમને આ વાત કરે ઉતર ભલે ઉતર, મને તો નથી ઉતરી. કારણ કે આમાં મિલી ભગત છે, અધિકારીઓની મિલી ભગત વગર ક્યારેય પણ આ આ કૃત્યને અંજામ ન આપી શકાય. એટલે જે આ ઘટના બની છે એમાં અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ભાગ ભજવો છે. મહેરબાની કરીને આ જીએસટી ના પ્રતિનિધિ માધ્યમથી કહું છું કે અધિકારીઓને બચાવવા માટે થોડો ઢાક પીછોડો ન કરો. જે પણ શક્ય હોય, જે પણ તથ્ય હોય, એ તથ્યને બહાર લાવો અને એના માટે જે પણ જવાબદાર વ્યક્તિ હોય એ વ્યક્તિ ઉપર સજા થવી એ ખૂબ જરૂરી છે. એટલે આવા વ્યક્તિને સજા કરો. જે પણ સજા દંડાત્મક હોય આના માટે જોગવાઈ હોય આપણા IPCમાં, CRPCમાં, એ CRPCની IPCની કલમો લગાડી અને આવા લોકોને, કારણ કે આ લોકો તો સરકારી દસ્તાવેજોમાં ચેડા કર્યા છે, સરકારી દસ્તાવેજ છે આ, કોઈ અહીંયા પોલીસ લોકો છે, આ દસ્તાવેજ કઈ જગ્યાથી ઇસ્યુ થયા છે? આ બધા જ સરકારી કે IG ઓફિસમાંથી ઇસ્યુ થયા છે, તો જવાબદાર એ પણ બને છે. એટલે સરકારી અધિકારીઓ પણ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
सरकारी दस्तावेजों में छेड़छाड़ करवामां आवे, चलो ए अंगे पत्रकार परिषद संबोधवामां आवशे, तमाम प्रकारनी जानकारी आपवामां आवशे, परंतु आवी हिम्मत करवी पण केवाय एवुं लागतुं हशे कदाच के कशुं नहीं थाय, आवी हिम्मत आ लोको करी देता हशे, एटले कोक दाखलो बेसाडवा माटे एवी कार्यवाही थवी जोईए के लोको आगामी समयमां आवुं न करे। જો બેન, આ એક કિસ્સો સામે આવ્યો છે, આ વાત સમજવા જેવી છે, આ એક કિસ્સો સામે આવ્યો છે। ઘણા એવા કિસ્સા હોય છે કે જે સામે નથી આવતા, જેને આપણે બધી રીતે આપણે કદાચ મીડિયા માધ્યમથી કહો કે ઘણી બધી બાબત એવી છે કે આપણે તો જે રીતે સમગ્ર ભરતીમાં ગેરરીતિ મામલો સામે આવ્યો છે, થોડી વારમાં યુવરાજસિંહ જોડાશે, તો આ અંગે પત્રકાર પરિષદ પણ સંબોધવામાં આવશે અને આ અંગે જે ખુલાસા છે તે પણ થોડી વારમાં જાણવા મળશે, કારણ કે ગાંધીનગરની કરાય એકેડમીમાં ખોટી રીતે તાલીમ લેવાના આ સમગ્ર આક્ષેપ થયો છે। જે વિશાલ રાઠવાની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તેની જગ્યાએ મયુર તડવી નામનો ખોટો તાલીમાર્થી ત્યાં પહોંચ્યો અને તાલીમ લીધી હતી। આપણી સાથે યુવરાજસિંહ જોડાઈ ચૂક્યા છે। યુવરાજસિંહ, આ રીતે હિંમત કરવી એ પણ ખૂબ મોટી વાત છે, એટલે કે કોઈ મોટી કાર્યવાહી થવી જોઈએ કે આગામી સમયમાં કોઈ પણ વ્યક્તિ આવી હિંમત ન કરી શકે। દાખલો ન દેશો, આપણે ઘણી વખત પેપર ફૂટવાની ઘટના સામે આવી, એક કઈ વખત તમને નહીં લાગે કે અમે દાખલો બેઠું હોય। આ લોકો જે છે એને ખાલી તમે સસ્પેન્ડ કરી દો, શું સસ્પેન્ડ કરી દેવા ત્યાંની, અને કદાચ જે કહી શકાય કે મામલો છે પૂરો થઈ, અરે આવા વ્યક્તિને સસ્પેન્ડ કરવા કરતા એની પર સજા કરો। તો કોઈક દાખલો બેસે તેવી કાર્યવાહી થવી જોઈએ, યુવરાજસિંહનું પણ એવું કહેવું છે, કારણ કે જ્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, કૌભાંડમાં ગેરરીતિ આચરવામાં આવી છે, ખોટા જે સર્ટિફિકેટ છે, જે લેટર છે તેમાં છેડછાડ કરવામાં આવી હોવાનું પણ ક્યાંક આક્ષેપ કરવામાં આવ્યો છે, અને વિશાળ રાઠવાની જગ્યાએ મયુર તડવી નામનો જે તાલીમાર્થી છે તે તાલીમ લેવા માટે પહોંચ્યો હતો, પ્રિલિમિનરી પરીક્ષા થઈ જાય છે તેમાં પણ નામ ન હતું, ફિઝિકલ ટેસ્ટ થાય છે તેમાં પણ ક્યાંય આ નામનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હતો, છતાં પણ કોઈ અધિકારીના ધ્યાનમાં નથી આવતું કે ખોટો તાલીમાર્થી આ તાલીમ લઈ રહ્યો છે। તો આ અંગે સમગ્ર મામલે યુવરાજસિંહ દ્વારા ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, જો કે આ સમગ્ર મામલે મયુર તડવીની પોલીસ દ્વારા પૂછપરછ પણ થઈ રહી છે અને થોડીવારમાં પોલીસ વિભાગ દ્વારા પત્રકાર પરિષદ પણ સંબોધવામાં આવશે અને આ સમગ્ર મામલે ખુલાસો થશે। પૂછપરછમાં જે પણ ખુલાસાઓ સામે આવ્યા છે તે થોડીવારમાં જ જાણવા મળશે, કારણ કે કથિત જે તાલીમાર્થી છે તે ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી છે તેવો પણ ક્યાંક આક્ષેપ લગાડવામાં આવ્યો છે અને એવી પણ સમાચાર મળી રહ્યા છે સૂત્રો તરફથી કે જે કથિત તાલીમાર્થી હતો તેણે કબૂલ્યું છે કે તેણે જે ડોક્યુમેન્ટ છે તેની સાથે છેડછાડ કરી છે અને ખોટા વ્યક્તિ દ્વારા આ તાલીમ લેવામાં આવી છે, પરંતુ ખોટો તાલીમાર્થી આ સેન્ટર સુધી પહોંચી જાય છે ત્યાં સુધી કોઈ પણ અધિકારીના ધ્યાને ના આવે તે મોટી વાત છે અને તેના કારણે અન્ય જે તાલીમાર્થીઓ છે તે લોકોના પણ જે સર્ટિફિકેટ છે તેનો ફરી એક વખત ચેકિંગ હાથ ધરાશે, એટલે કે મુશ્કેલીનો સામનો અન્ય તાલીમાર્થીઓને પણ કરવો પડશે। અવારનવાર આ રીતે ભરતીમાં કૌભાંડ સામે આવતા હોય છે। વાત કરીશું યુવરાજસિંહ આપણી સાથે જોડાયા છે। યુવરાજસિંહ, આ જે વિશાલ રાઠવા છે તેની જગ્યાએ મયુર તડવી પહોંચ્યા, પરંતુ શું સમગ્ર મામલે વિશાલ રાઠવાને જાણ છે ખરી? બેન, વિશાલ ખરેખર જે વ્યક્તિ છે એ તો કેવો છે બેન, જેન્યુઅન છે। એ વ્યક્તિએ મહેનત કરી પરીક્ષાના રિઝલ્ટોમાં, એના પ્રિલિમિનરીમાં, એના મેન્સમાં, એના ફિઝિકલ રિઝલ્ટમાં એ વ્યક્તિ પાસ છે। હવે આજે હું છું તો હું મારા નામની ક્રોસ વેરીફાઈ કરું, ભાઈ મારું નામ જે ફાઇનલ રિઝલ્ટમાં આવી ગયું, ઓકે હવે મને જયારે નિમણૂક પત્ર એલોટ કરવાનું હોય, એટલે કે એલોટમેન્ટ લેટર જયારે આવવાનું તો કહું કે મારું નામ એમાં છે। એટલે વિશાલ રાઠવા છે ને, ખરેખર કેવું છે કે એને આ બરોડામાંથી આ જયારે લેટર ઇસ્યુ કરવામાં આવ્યો ને, ત્યારે એ વ્યક્તિનું ત્રીજા ક્રમાંકે નંબર છે, એટલે બરોડામાંથી પાંચ એવા વ્યક્તિ છે કે જે આ પરીક્ષા પાસ થયા છે। એટલે આ વિશાલભાઈ શું કર્યું કે ભાઈ મારું નામ આવી ગયું છે, એટલે એ વ્યક્તિએ પોતાનું નામ ક્રોસ વેરીફાઈ કર્યું અને બીજા ના નામ એ ક્રોસ વેરીફાઈ કરવાનું ખરેખર વિશાલભાઈ નતા આવતું, એ ભરતી બોર્ડ ને આવે છે। કારણ કે ભરતી બોર્ડ માં ઉમેદવારો લેવાના કેટલા છે તો કે 1382। હવે ખરેખર ઘટના શું બની કે 1382 ની જગ્યાએ એક વ્યક્તિ ઉમેરો થઈ ગયો છે, એટલે 1382 જગ્યાએ 1383 થઈ ગયા છે। તો આ જે તપાસવાનું કામ જે તમે પૂછ્યું છે ને, વિશાલ રાખવાનું નહીં પણ જે તે જવાબદાર અધિકારીનું છે, જે કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ આપી રહ્યા હોય એવા તાલીમ કેન્દ્રના જે ઇન્ચાર્જ હોય એ ઇન્ચાર્જનું છે અને એને આમાં જાણી જોઈને ભૂલ કરેલી હોય અથવા તો આમાં ભૂલ થયેલી હોય એવું દેખાય રહ્યું છે।
જી યુરાસી પ્રશ્ન એ પણ થાય કે દર વખતે શું કાયદો દેખાડીને લોકોને ડર દેખાડવો? હવે આપણે જાણીએ છીએ કે અવારનવાર પેપર ફૂટવાના મામલા સામે આવતા હતા, તે અંગે કાયદો બનાવવાની વાત છે, બિલ પણ પસાર થઈ ચૂક્યું છે, તો હવે શું આ રીતે ભરતીમાં ગેરરીતિ થાય તેના માટે પણ કાયદો દેખાડીને લોકોને ડરાવીને આ રીતે ગેરરીતિ રોકવામાં આવશે? ખરેખર કાયદો છે બેન, બરાબર, હું કદાચ આ મેમના આ જે કાયદો અત્યારે પેપર લીકેજનો છે, બહેનો છે, એનું સ્વાગત એટલા માટે કર્યું છે કે હું એવું વ્યક્તિગતપણે માનું છું કે જે ઉમેદવાર છે એ ઉમેદવાર ને આના કારણે ડર બેસે, એટલે ઉમેદવારોને ડર. તો પીએસઆઈ ની ભરતીમાં જે કૌભાંડ સામે આવ્યું છે, નામ કોનું હતું ને કયો ઉમેદવાર તાલીમ લેવા માટે પહોંચ્યો હતો, આ સમગ્ર મામલે હાલમાં તપાસ થઈ રહી છે. જે મળ તડવી છે, જે ખોટો તાલીમાર્થી કરા એકેડમી પહોંચ્યો અને તાલીમ તેને લીધી પરંતુ તેની અટકાયત કરવામાં આવી અને હાલમાં તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. થોડીવારમાં પત્રકાર પરિષદમાં વધુ નવા ખુલાસા થશે.